હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એન્જલ એકેડમી ગાંધીનગર વાત કરી રહ્યા છીએ મિત્ર ગુજરાતના તેત્રીસ જિલ્લા વિશે થોડી ડિટેલમાં આની પહેલાં આપણે કચ્છ જિલ્લાની વાત કરી એના પછી આપણે જામનગરની વાત કરી અને હવે આપણે વાત કરીએ છીએ બનાસકાંઠા જેથી કરીને ગુજરાતના ત્રણ વિસ્તારને આવરી શકાય કચ્છ સૌરાષ્ટ્ર અને અન્ય આના ઉપર જે તમને ખ્યાલ આવશે કે જિલ્લાને કઈ રીતના તૈયાર કરવું એનો એક નાનકડો પ્રયાસ છે મિત્ર ઘણી બધી ટેકનિકલ કારણો અને ઘણી બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને વિડીયો અપલોડ કરવાનું કદાચ ચૂકી જવાતું હોય તો કંઈ ખોટું ના લગાડતા ઘણા બધા લોકોની રિક્વેસ્ટ આવે છે મોકલો મોકલો તમને જેમ ચિંતા હોય એવી મને હોય છે પણ અમુક સંજોગો સાર નહીં થતું હતું ઓકે બીજું મિત્ર આ એક ડેમો લેક્ચર તરીકે વિડીયો મૂકે છે જેથી કદાચ બહારથી કોઈ વ્યક્તિ આવવાના હોય ગાંધીનગર તો એમને ખ્યાલ આવે કે અહીંયા ક્લાસમાં કેવી રીતના ભણાવવામાં આવે છે તો આ એને પણ તમે ધ્યાનમાં રાખજો ઓકે તો શરૂઆત કરીએ આજના જિલ્લા વિશે આજનો જિલ્લો છે બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના કેવા પ્રશ્નો પૂછાય ઓકે કેવી રીતના પૂછાઈ શકે એની આપણે વિગતે ચર્ચા કરવાની છે તો આવો જોઈએ બનાસકાંઠા ઓકે બનાસકાંઠાની મિત્રો વાત કરીએ તો જીજે આઠ આરટીઓ પાર્સિંગ શું લાગે તો કે જીજે આઠ લાગુ પડે છે એક બાજુ છે કચ્છનું અર્ધ્રણ કચ્છનો અર્ધરણ જે ગોઢા તરીકે ઓળખાય તો કે ઉત્તર ગુજરાતનો જે રણ વિસ્તાર છે ઉત્તર ગુજરાતનો મેદાની પ્રદેશ છે એની વિશિષ્ટતા શું છે તો કે ગોઢા ગોઢા એટલે શું તો કે બનાસકાંઠાનો પશ્ચિમ ભાગ કચ્છ સાથે જોડાયેલો છે જે અર્ધરણ વિસ્તાર ધરાવે ત્યારબાદ પાટણ અને મહેસાણા ઉપરાંત પૂર્વની તરફ સાબરકાંઠા અડ છે એટલે ત્રણ જિલ્લાની સરહદ અડે છે સાબરકાંઠા મહેસાણા અને પાટણની ઓકે વાત કરીએ મિત્રો ગુજરાતમાં સૌથી વધારે તાલુકા ધરાવતો જિલ્લો કયો તો કે બનાસકાંઠા આની પહેલાં બનાસકાંઠાની આપણે ચાવી ઓકે ગુજરાતના તેત્રીસ તેત્રીસ જિલ્લાના ચાવીની ચર્ચા કરી છે કઈ જિલ્લામાં કેટલા તાલુકા છે એમાં બનાસકાંઠા જોયેલું તો ફરી એકવાર નજર અહીંયા નાખીએ કે બનાસકાંઠામાં ધાનેરા એ ધાનેરાની પાડી બનાસકાંઠામાં ધાનેરા ધાનેરાની પાડીને રિક્વેસ્ટ કરે છે શું કહે છે કે અમીર થવા ધાનેરાની પાડી અમીર થવા દાંતા દાંતી સુકા ભાવ દિલા શું કે છે બનાસકાંઠામાં તો કે ધાનેરાની પાડી ધાનેરાની પાડી છે એને એક રિક્વેસ્ટ કરવામાં આવે છે કે ધાનેરાની પાડી મારા અમીર થવું છે મારે અમીર થવું છે આના માટે મારી પાસે ત્રણ એન્ટિક વસ્તુ છે દાંતા દાંતીને સુઈ ઓકે એનો ભાવ દિલા દાંતા દાંતી સુઈકા ભાવ દિલા તો બનાસકાંઠામાં ધાનેરાની પાડી ઓકે અમીર થવા દાંતા દાંતી સુઈકા ભાવ દિલા શું કે છે બનાસકાંઠામાં ધાનેરાની પાડી

વડગામ દિયોદર અને લાખણી તો આમ કરીને ટોટલ જિલ્લા કેટલા છે ટોટલ બનાસકાંઠા જિલ્લામાં તાલુકા કેટલા છે મિત્ર તો કે ચૌદ તાલુકા છે ગુજરાતમાં સૌથી વધારે તાલુકા ધરાવતો જિલ્લો કયો તો કે બનાસકાંઠા કેટલા તો કે ચૌદ કયા કયા તો કે બનાસકાંઠામાં ધાનેરાની પાડી અમીર થવા દાંતા દાંતી સુઈકા ભાવ દિલા એના ઉપરથી આપણે યાદ રહેશે ધાનેરા પાલનપુર ડીસા અમીરગઢ થરાદ વાવ દાંતા દાંતીવાડા સુઈગામ કાંકરેજ ભાભર વડગામ દિયોદર અને લાખણી આ ઉપરાંત મિત્રો વાત કરીએ બનાસકાંઠામાં તો કે બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે તો કે પાલનપુર પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય કે પાલનપુર કયા જિલ્લાનું મુખ્ય મથક છે તો કે બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે તો કે પાલનપુર ઓકે ત્યાંથી આગળ વધીએ પર્વતોની વાત કરીએ અરવલ્લીની ગિરિમાળા છે આરાસુરની ગિરિમાળા છે ઓકે પછી ગુરનો ભોખરો છે ઓકે ચીકલોદર છે ગબર ચોરી ટૂંગા દાંતા આ બધા પર્વત મિત્રો પર્વતમાળા જે છે એ પર્ટીક્યુલર મોટા ભાગે એક જિલ્લામાં નથી હોતી ઓકે બે ત્રણ જિલ્લા સાથે સંકળાયેલી હોય છે ઓકે અહીંયા આપણને બનાસકાંઠાનું જો કોઈ પર્વત પૂછાય તો મોટા ભાગે જેસોરની ટેકરીનો પ્રશ્ન પૂછાય કે જેસોરની ટેકરીઓ ક્યાં આવેલી છે ઓકે તો જેસોરની ટેકરીમાં તાલુકો પૂછે તો દાંતા પાલનપુર જિલ્લો પૂછે તો બનાસકાંઠા મિત્રો જેસોરની ટેકરી એ ગુજરાતી સૌથી ઊંચી ટેકરી ગણાય કે જેની ઊંચાઈ છે એક હજારની નેવું મીટર ગુજરાતની સૌથી ઊંચી ટેકરી કઈ તો કે જેસોર ઊંચાઈ કેટલી એક હજાર નેવું મીટર આ જેસોરની ટેકરી છે ઓકે એની ખાસિયત છે કે ગુજરાતમાં એકમાત્ર એવી જગ્યા છે કે જ્યાંથી આપણને તાંબુ સિશુ અને જસત મળી આવે છે તો પ્રશ્ન કદાચ આપણને એવો પૂછાઈ જાય કે ગુજરાતની સૌથી ઊંચી ટેકરી કઈ તો આપણે યાદ રાખીશું જેશોરની ટેકરી ત્યાંથી આગળ વધીએ મિત્રો નદીની વાત કરીએ બનાસ નદી કે જેનું પ્રાચીન નામ શું છે તો કે પરસા સરસ્વતી કે જેનું અર્જુની તરીકે પણ ઓળખવામાં આવે આ ઉપરાંત સાબરમતી અર્જુની અને સીપુ આવી નદીઓના નામ છે એના વિશે થોડીક વિસ્તૃત માહિતી આપી છે જેમ કે બનાસ નદી છે ક્યાંથી નીકળે છે તો કે રાજસ્થાનના સિરોહી જિલ્લાના સિરણવાના પહાડમાંથી નીકળે છે આ બનાસ નદી ઉપર દાંતીવાડા ખાતે બંધ બાંધવામાં આવ્યો છે બળવંતરાય મહેતાના સમયમાં આ બંધનું નિર્માણ થયેલું એ પરીક્ષામાં ત્રણ પ્રશ્નો પૂછવાના ચાન્સીસ રહે એક પ્રશ્ન એવો પૂછાય કે બનાસ નદીનું પ્રાચીન નામ શું તો કે પરસા બીજો પ્રશ્ન એવો કે બનાસ નદી ક્યાંથી નીકળે છે તો કે રાજસ્થાનના સિરોહી જિલ્લાના સિરણવાના પહાડમાંથી નીકળે છે અને ત્રીજો પ્રશ્ન મિત્રો એવો પૂછાય કે બનાસ નદી ઉપર બનાસકાંઠામાં કઈ યોજના આવેલી છે તો કે દાંતીવાળા યોજના ઉલટો પ્રશ્ન પૂછે દાંતીવાળા યોજના કઈ નદી ઉપર છે તો યાદ રાખીશું બનાસ પછી બીજું છે મિત્ર સરસ્વતી અર્જુન ચોરીના ડુંગરમાંથી નીકળે સરસ્વતી ક્યાંથી નીકળે તો દાંતા અને તાલુકાના ચોરીના ડુંગરમાંથી નીકળે છે ઓકે મિત્ર સરસ્વતી ઉત્તર ગુજરાતની નદી કહેવાય ઉત્તર ગુજરાતમાં સરસ્વતી બનાસ રૂપેણ આ બધી એવી નદીઓ છે જે કચ્છના નાના રણમાં સમાય જે નદી કચ્છના નાના રણમાં મળે છે ઓકે એને અંતસ્થ નદી કહેવામાં આવે છે એટલે કે એને કુંવારિકા નદી તરીકે ઓળખવામાં આવે છે ઓકે ક્યારેક એવો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછ્યા કે ગુજરાતની સૌથી મોટી અથવા તો ઉત્તર ગુજરાતની સૌથી મોટી અંતસ્થ નદી કઈ તો એમાં આપણે યાદ રાખીશું બનાસ એ ઉત્તર ગુજરાતની સૌથી અંતસ્થ મોટી નદી કહેવાય પછી યાદ કરીએ મિત્રો ચોરીના ડુંગરમાંથી નીકળે છે સરસ્વતી સરસ્વતી નદી ઉપર કઈ યોજના આવેલી છે તો કે મુક્તેશ્વર ડેમ આવેલું છે તાલુકો કયો લાગુ પડે તો કે વડગામ એટલે પરીક્ષામાં આપણને એવો પ્રશ્ન પૂછે કે મુક્તેશ્વર યોજના કઈ નદી ઉપર આવેલી છે તો કે સરસ્વતી નદી ઉપર મુક્તેશ્વર યોજના આવેલી છે ઓકે જો બનાસ ઉપર શું યાદ રાખીશું દાંતીવાડા સરસ્વતી ઉપર શું યાદ રાખીશું તો કે મુક્તેશ્વર યોજના સાબરમતી ઓકે સાબરકાંઠા અને બનાસકાંઠાની સરહદ કઈ નદી બનાવે છે તો કે સાબરમતી દાંતા અથવા અંબાજીમાંથી અર્જુનને સરકારી સર કરી હોવાથી અને અર્જુની પણ કહેવાય છે અને સીપુ ડેમ ક્યાં આવેલું છે તો કે સીપુ ડીસા ડીસા એટલે બનાસકાંઠા મતલબ કે બનાસકાંઠામાં ત્રણ યોજના થઈ એટલે ક્યારેક આપણને એવો પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કઈ નદી પરની યોજના બનાસકાંઠા જિલ્લામાં નથી પછી તમને આપે દાંતીવાળા યોજના મુક્તેશ્વર યોજના સીપુ યોજના અને એક બીજું ગમે તે આપી દે કે ઊંડ યોજના તો ઉંડ યોજના આપ સૌ જાણો છો એ પ્રમાણે આગળના વિડીયોમાં આપણે ચર્ચા કરીતી જામનગરમાં છે તો એ બનાસકાઠામાં નથી એટલે બે રીતે પ્રશ્ન ખબર પડે કાં તો બનાસકાઠાની ત્રણે ત્રણ આપણને ખબર હોય તો એ ખબર પડે કાં તો ઉંડ આપણને પાકે પાયે ખબર હોય કે જામનગરની છે તો એ પણ બનાસકાઠામાં આવે નહીં તો આ બંને રીતે તમે સાચો પ્રશ્નનો જવાબ લખી શકો ઓકે તો આ બેઝિક બેઝિકમાં થઈ ઓકે એ આપણે વાત કરી બનાસકાઠાની હવે થોડા આગળ જઈએ મિત્રો નદી કિનારે વસલા શહેરની વાત કરીએ સરસ્વતી દાંતીવાડા કાંકરે શિહોરી ડીસા કઈ નદીના કિનારે તો કે બનાસ આ ઉપરાંત મિત્રો પાટણ વિશે પ્રશ્ન પૂછાય પાટણ કઈ નદીના કિનારે વસેલું છે સરસ્વતી તો એ પણ આપણે યાદ રાખીશું કૃષિ વાત કરીએ લગભગ મિત્રો બે પ્રશ્નો કૃષિના એવા હોય જે પરીક્ષામાં પૂછાય એક મગફળીનો કે ભારતમાં મગફળીના વાવેતરના ઉત્પાદનમાં કયો જિલ્લો પ્રથમ સ્થાને ગુજરાત ઓકે એવી જ રીતે મિત્ર ઓકે બટ બાજરીની વાત કરીએ તો બાજરીમાં ગુજરાત ત્રીજા નંબર આવે ઉત્તર પ્રદેશ પછી ત્રીજું આવે ગુજરાતમાં સૌથી વધારે ક્યાં થાય તો કે બનાસકાંઠામાં એટલે બટાટા અને બાજરીના ઉત્પાદનમાં પ્રથમ છે ઓકે બટાટા માટે ખાસ આપણે ડીસા યાદ રાખીશું બટાટા સંશોધન કેન્દ્ર પણ ક્યાં આવેલું છે તો કે ડીસા ખાતે બાજરીનું ગુજરાતમાં સૌથી વધારે ઉત્પાદન વાવેતર ક્યાં થાય એવો પ્રશ્ન આવે તો પણ આપણે યાદ રાખીશું બનાસકાંઠા ત્યારબાદ વાત કરીએ કે ગુજરાતમાં સાત પ્રકારે વનને વિભાજીત કર્યો છે એમાંથી બનાસકાંઠા જિલ્લામાં કેવું વન જોવા મળે તો કે સૂકા કાંટાવાળા પાનખર જંગલો જોવા મળે કેમ કે ત્યાં વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે એટલે ત્યાં કાંટાવાળા જંગલો વધારે જોવા મળે મિત્રો સૂકા કાંટાવાળા પાનખર જંગલોનો હેતુ એવો થાય કે તેમાં છે ને પાણી છોડવાનું એટલે કે બાષ્પીભવન દર બહુ ઓછો હોય એટલે ઓછા પાણીમાં પણ વનસ્પતિ જીવી શકે ત્યારબાદ કરીએ અભ્યારણની બનાસકાંઠા જિલ્લામાં કયા અભ્યારણ આવેલા છે બંને પ્રશ્ન ખૂબ જ અગત્યના છે એક જેસોર અને એક બાલારામ ગુજરાતમાં એવું કહેવાય કે પાંચ રીંછ અભ્યારણ આવેલા છે પાંચમાંથી બે ક્યાં છે બનાસકાંઠામાં કહ્યું તો કે જેસોર રીંચ અભ્યારણ અમીરગઢ તાલુકો લાગુ પડે બાલારામ રીંચ અભ્યારણ પાલનપુર લાગુ પડે એટલે જેસોર અને બાલારામ આ બંને રીંચ અભ્યારણ છે બંને જિલ્લો કયો લાગુ પડે બનાસકાંઠા એટલે તમને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે કે બાળારામ ક્યાં આવેલું છે બાળારામ રીંચ અભ્યારણ પૂછે બાલારામ વિહારધામ પૂછે બાલારામ બનાસકાંઠા બીજું પૂછે જેસોર તો જેસોર પણ ક્યાં આવેલું છે બનાસકાંઠા ખાતે પછી વાત કરીએ મિત્રો ખનીજની ઓકે ઉલેસ્ટો નાઇટ ખનીજ પાલનપુરમાં મળે છે ગુજરાતમાં એકમાત્ર એવી જગ્યા છે ઓકે કે જ્યાંથી ઉલેસ્ટોનાઇટ નાઇટ ખનીજ મળી આવે છે ઓકે ત્યારબાદ તાંબુ સીસો અને દાંતા તાલુકામાંથી મળી આવે છે ડેરીની વાત કરીએ તો બનાસ ડેરી પાલનપુર ખાતે આવેલી છે જેના સ્થાપક કોણ છે તો કે ગલભાભાઈ પટેલ મિત્રો બે ત્રણ ડેરીઓ ગુજરાતની એવી છે જે ખૂબ આ જાણીતી છે અને એના નામ યાદ રાખવા પડે જેમ કે અમૂલ અમૂલનું સ્પેલિંગ થાય એ એમ યુએલ આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ કે જેના સ્થાપક કોણ તો કે ત્રિભુવનભાઈ પટેલ ઓકે પછી અહિયાં છે બનાસ ડેરી બનાસ ડેરીના ના કોણ તો કે ગલભાભાઈ પટેલ ઓકે એવી જ રીતે મહેસાણામાં છે દૂધસાગર ડેરી માનસીભાઈ પટેલ તો આ બે ત્રણ ડેરીઓ છે એના સ્થાપક આપણે યાદ રાખીશું ત્યારબાદ ઉદ્યોગની વાત કરીએ મિત્રો સિમેન્ટ ઉદ્યોગ ઓકે અમીરગઢ ખાતે વિકસેલું છે અત્તર હીરા ઉદ્યોગ ક્યાં વિકસેલો છે પાલનપુર ખૂબ અગત્યનો પ્રશ્ન છે પાલનપુર તો મિત્રો નગરી કહેવાય ફૂલોનું શહેર કહેવાય એટલે એને તો આપણને જાણીતું જ છે એનો પ્રશ્ન અવશ્ય પૂછાય કે અત્તર અને હીરા માટે કયું શહેર જાણીતું છે તો યાદ રાખીશું આપણે પાલનપુર એના માટે જાણીતું છે સરોવરની વાત કરીએ તો ગંગા સરોવર અને બાલારામ એ બંને બનાસકાંઠામાં આવેલા છે વિદ્યાપીઠનો એક અગત્યનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો હોય છે ઓકે સાબરગ્રામ વિદ્યાપીઠ ક્યાં છે ઓકે તો કે સાબરગ્રામ પૂછે તો આપણે યાદ રાખીશું સનોસણ પછી છે બનાસ ગ્રામ ક્યાં આવેલું છે તો કે અમીરગઢ લોકનિકેતન ક્યાં આવેલી છે તો કે રતનપુર તો કે સઘન મહિલા ક્યાં આવેલી છે તો કે ચિત્રાશન અને નૂતન ભારતી ક્યાં આવેલી છે તો કે મડાણા મિત્રો આવી જ રીતે ભાવનગરની સાથે સંકળાયેલી છે લોક ભારતી સણોસ સંસ્થા નાનાભાઈ ભટ્ટ સાથે સંકળાયેલી છે તો એ પણ આપણે યાદ રાખીશું ઓકે અહીંયા બનાસકાંઠામાં ચાર વિદ્યાપીઠો છે એ પણ આપણે યાદ રાખીશું ઓકે સાબરગ્રામ ક્યાં છે તો કે સણોસણ ખાતે બનાસ ગ્રામ ક્યાં છે અમીરગઢ ખાતે લોકનિકેતન ક્યાં છે તો કે રતનપુર ખાતે સઘન મહિલા ક્યાં છે તો ચિત્રાસણ ખાતે નૂતન ભારતી ક્યાં છે તો કે મડાણાગઢ ખાતે ઓકે જીપીએસસી અથવા તો તમે ક્લાસ વન ટુની એવી અપર ક્લાસ થ્રીની પરીક્ષાની તૈયારી કરતા હોય તો એમાં થોડુંક આ ડિટેલમાં પૂછાય તો લેવું હવે વાત કરીએ મિત્રો બનાસકાંઠા ઇતિહાસની ઓકે બનાસકાંઠાનો ઇતિહાસ જોઈએ મિત્રો તો એમાં સૌથી અગત્યનું પાટનગર જેને કહી શકાય આપણે બનાસકાંઠાનું મુખ્ય મથક પાલનપુર પાલનપુરનો લગભગ એક પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય ઓકે એ પ્રશ્ન મોટાભાગે સિદ્ધરા જયસિંહ સાથે સંકળાયેલો હોય તો સિદ્ધરા જયસિંહનો જન્મ ક્યાં થયો હતો કે પાલનપુર પાલનપુર એટલે કે પ્રહલાદનપુર ખાતે ઓકે શું કહે છે ઓકે પાલનપુર એ ફૂલોનું શહેર કહેવાય સુંગોધી શહેર કહેવાય અત્ય નગરી તરીકે ઓળખાય બગીચાના શહેર તરીકે પણ ઓળખાય છે ઓકે આબુમાં પરમાર વંશના પ્રહલાદન દેવ પરમારે આની સ્થાપના કરેલી એવું કહેવાય છે કોને તો કે પ્રહલાદન દેવ પરમારે એના ઉપરથી નામ પડ્યું પ્રહલાદનપુર જે પાછળથી પાલનપુર તરીકે ઓળખાયો સિદ્ધરાજ જયસિંહનો જન્મ અહીંયા થયેલો એટલે પાલનપુરનું પ્રાચીન નામ પ્રહલાદનપુર એવો પ્રશ્ન પૂછાય તો યાદ રાખીશું ચંદ્રકાંત બક્ષીનો જન્મ ઓકે મિત્રો જેમને ડૉક્ટર સુમન શાહ ઘટનાના બેતાજ બાદશાહ તરીકે ઓળખાય છે એવા ચંદ્રકાંત બક્ષી પણ કોની સાથે સંકળાયેલા છે તો કે બનાસકાંઠા સાથે સંકળાયેલા છે સત્તરમી સદીમાં ઝાલોર વંશના શાસકો ત્યાં શાસન ઉપર હતા અને સમય જતા સમય જતા ઓકે આગળ ઓકે મુસ્લિમ નવાબો ઓકે ત્યાં આવ્યા અગત્યનો પ્રશ્ન બીજો આમાં પૂછાય મિત્રો તો એ આ છે કે ભારતમાં વિલીનીકરણ વખતે ઓકે ત્યાંના કોણ હતા તો કે રસુલ ખાન ભારત જ્યારે આઝાદ થયું દેશી રજવાડાનું વિલીનીકરણ થયું ઓકે એ વિલીનીકરણ વખતે ભારતમાં વિલીનીકરણ વખતે ત્યારે શાસક કોણ હતા રાજા તો કે રસુલ ખાન એટલે તમને એવો પ્રશ્ન પણ પૂછાય કે વિલીનીકરણ વખતે ઓકે બનાસકાંઠા હતા તો પાલનપુરના શાસક કોણ હતા તો કે રસુલ ખાન કોણ હતા રસુલ ખાન ત્યારબાદ આપણે આગળ વધીએ વાવની વાત કરીએ નરેશ્વરી માતાનું મંદિર ઓકે નળાબેટ જ્યાં સરહદ દર્શન કાર્યક્રમ આવેલું છે ઓકે પછી વિજયભાઈ રૂપાણી આ પણ મિત્રો એક અગત્યનો પ્રશ્ન છે સીમા દર્શન કાર્યક્રમની શરૂઆત ક્યાં થઈ તો કે બનાસકાંઠામાં નડા ખાતે કોના દ્વારા તો કે વિજયભાઈ રૂપાણી વિજયભાઈ રૂપાણી તો એ પ્રશ્ન પણ યાદ રાખીશું નળેશ્વરી માતાનો મંદિર નડા બેટ ઓકે સરહદ દર્શન વિજયભાઈ રૂપાણીના સમયમાં શરૂ થયું રાધા નેસડા ખાતે ગુજરાતનો સૌથી મોટો સોલાર પાર્ક નિર્માણ કાર્ય ચાલુ છે કઈ જગ્યાએ તો કે રાધા નેસળા ખાતે અત્યારે હાલનું આપણે સૌ જાણીએ છીએ ગુજરાતનું સૌથી મોટું તો કે કઈ જગ્યાએ છે તો કે પાટણનું ચારણકા ગુજરાતનું સૌથી મોટું સોલર તીર્થ ક્યાં છે તો કે સૂર્ય તીર્થ તો કે પાટણમાં ચારણકા ખાતે નવું ક્યાં બનવાનું જઈ રહ્યું છે તો કે રાધા નેશ્ણા ખાતે ગુજરાતનું સૌથી મોટું સોલાર પાર્ક નિર્માણ કામ ચાલુ છે જ્યાંથી આગળ વધીએ મિત્રો થરાદ